ને મિત્રો મજામાં મિત્રો પાર્ટ ટુ વાલું ગુજરાત માટે તમે બધા રેડી હશો કેમ કે બધાનો સરસ મજાનો રિસ્પોન્સ આવ્યો અને મને પણ આનંદ થયો કે તમે લોકો બહુ ઉત્સાહભેર કામ કરી રહ્યા છો અને મિત્રો દરેક વાત સહેલી છે બસ આપણે એક અભિગમ બદલવાનો એક આ પ્રયાસ છે અહીં નાની નાની બાબતોને આપણે રમત કરતાં હસતા રમતા શીખવાનો પ્રયાસ કરીશું તો મિત્રો આજે ફરીથી વાલો ગુજરાતની અંદર પાર્ટ ટુની અંદર અહીંયા તમે જોતા હશો કે ઊભી અને આડી રેખાઓ છે તો મિત્રો એ રેખાઓ છે એને અક્ષાંશ અને રેખાંશ કહેવામાં આવે છે તો આ બંને થી ફાયદો એ થાય કે કોઈ પણ જગ્યા એ પૃથ્વી ઉપર એક્ઝેક્ટ કઈ જગ્યાએ છે એ અક્ષાંશ અને રેખાંશના માપથી ખબર પડી જાય તો મિત્રો આપણે પણ તો પડશે કે ગુજરાત છે એ કેટલા અક્ષાંશ વચ્ચે અને કેટલા રેખાંશ વચ્ચે છે તો મિત્રો જાણી જ લેશું પણ એ પહેલાં આપણે એ જાણીએ કે ગુજરાત છે એ આખા ભારતમાં કઈ દિશામાં આવેલું છે તો મિત્રો તમને ખબર જ છે કે અહીંયા જો ભારત હોય અને આપણે ખબર છે આ બાજુ પશ્ચિમ છે આ બાજુ પૂર્વ એટલે કે પપ્પુભાઈ આપણે યાદ રાખ્યા છે તો આ બાજુ સ્વાભાવિક છે તમે તરત કહી દઈશો કે સર પશ્ચિમ દિશામાં આવ્યું છે તો બિલકુલ સાચું છે ગુજરાત છે એ ભારતમાં પશ્ચિમ દિશામાં છે તમને આ પણ ખબર છે પશ્ચિમ ઉત્તર પૂર્વ અને દક્ષિણ અહીંયા આપણે ઉધુભાઈ યાદ રાખ્યા હતા અને આ બાજુ પપ્પુભાઈ તો પપ્પુભાઈ છે ને એના સનનું નામ અક્ષ છે અને અક્ષભાઈ છે ને એ થોડા તોફાની છે અને એ આડા ચાલે છે તો મિત્રો તમે સમજી ગયા આડા એટલે કે આડી રેખા હશે એ અક્ષ હશે એટલે અક્ષાંશ માટે આડી રેખા તો યાદ રહી ગયો અને ઉદુભાઈની સાથે રેખાબેન પણ ઊભા છે તો ઊભા એટલે બસ તમે સમજી ગયા કે ઊભી જે રેખા હશે ને આપણે રેખાંશ કહેશું મિત્રો મેં અહીંયા અક્ષાંશની અંદર તમે જોજો અ છે ને આ રીતે લાંબો કર્યો છે એટલે કે જે આ બધી રેખાઓ છે ને એ અક્ષાંશ છે અને તમે જોશો કે રેખાંશની અંદર મેં શ ને જરા આમ રેખા્યું છે એટલે કે એ ઊભી છે તો બંને રીતે તમે યાદ રાખી શકો છો તો એક મહત્વની વાત છે પણ હવે જે લખેલું છે ને આ વીસ ઝીરો છ ને ચોવીસ બેતાલીસ તો આ કેવી રીતે યાદ રાખવું તો અહીંયા અહીંથી અહીં સુધીનું અંતર બરાબર અહીંથી અહીં સુધીનું અંતર તો એ ઉત્તર અક્ષાંશ વૃત્ત કેટલેથી કેટલી સુધી તો વીસ અંશ પોઈન્ટ જો એટલે દશાંશિન છે પોઈન્ટ ઝીરો છ અને ચોવીસ પોઈન્ટ બેતાલીસ તો એ આપણે યાદ રાખવું છે તો ભાઈ વાત કોની છે તો કે ભાઈ અક્ષાંશની છે ઉત્તર અક્ષાંશ તો કેવી રીતે યાદ રાખશું તો અક્ષભાઈ થોડા તોફાની તો છે આડા ચાલે છે તો એની વીસ વીસ એટલે શું મિત્રો ખબર છે વીસ એટલે ઈચ્છા અંગ્રેજીમાં વીસ કહેવાય તો વીસ શૂન્ય છે એટલે કે એની ઈચ્છા જ કઈ છે એની ચોવીસ નો થયો પણ બેતાલીસ નો લાગે છે મિત્રો યાદ રહી જશે તો જે અક્ષભાઈ જે આડા ચાલે છે એની વાત શું છે કે વીસ છે એની કઈ છે જ નહીં એટલે શૂન્ય છે તો વીસ શૂન્ય છે તો જો વીસ પોઈન્ટ જીરો છ બરોબર શૂન્ય છ યાદ રહી જશે તો વીસ શૂન્ય છે અને ચોવીસ નો થયો છે એ પણ બેતાલીસ નો લાગે છે જો ચોવીસ એ છે બેતાલીસ એટલે ચોવીસ પોઈન્ટ બેતાલીસ તો મિત્રો યાદ રહી જશે તો આપણે તો ગમે તેમ કરીને યાદ એટલે રાખવું છે મિત્રો કે એમસીક્યુમાં થોડુંક આડુઅડું પૂછે તો પણ આપણને જવાબ સાચો હોવો જોઈએ અને ધારો કે ટૂંક નોંધ લખતા હોય તો પણ આપણે બિંદાસ લખી શકશું તો મિત્રો અક્ષાંશ જે છે એ તમે જુઓ કે પૃથ્વી છે એ પૃથ્વીની અંદર આવી રીતે આમ હોય તો એ જે આ તમે જોઈ રહ્યા છો કે આડી આડી રેખાઓ જે છે આમ જો પૃથ્વીના ગોળાની અંદર કલ્પના કરો ને તો આવી આડી રેખા એટલે આમ વર્તુળાકાર થાય ને તો સમાંતર વર્તુળો જ મળે આપણને તો અક્ષાંશમાં સમાંતર વર્તુળો મળે છે એવું પણ આપણે મગજમાં રાખશું રેખાંશની વાત કરીએ તો તમે જુઓ કે આવી રીતના અર્ધવર્તુળાકાર ને તો અહીંયા આ ધ્રુવ કહેવાય આ બંને ધ્રુવ છે આ ઉત્તર ધ્રુવ છે ખૂણો જે છે ને એક્ઝેક્ટ વચ્ચે આ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ એટલે એની વચ્ચે અર્ધ વર્તુળાકાર આ રેખા રેખાખંડો છે તો એ રેખાંશ છે તો મિત્રો આટલું આપણે ખાસ યાદ રાખવાનું હતું તો તમે કહેશો કે સર રેખાંશ વિશે પણ એ પહેલા બીજી એક વાત પણ જોઈ લે કે અહીંયા પીળા કલર જે દર્શાવ્યું છે એ છે અખાત હે અખાત એટલે શું આમ તો ખાડો છે એ આપણે ન કહી રહ્યો પણ નેચર દ્વારા નેચર દ્વારા એટલે તમને ખબર છે દરિયા દરિયાની અંદર જે આ અખાત છે અખાત એટલે પોત નેચરલી જ હશે પણ સાથે સાથે એક બીજી વસ્તુ કે એની ત્રણ સાઈડ જમીન હશે હે ને તમે જુઓ આ આ બાજુ જે છે એ કચ્છનો અખાત છે અને અહીંયા છે એ ખંભાતનો અખાત છે તો અહીંયા ત્રણ સાઈડ છે એ જમીન હોય છે તો એ પણ અખાતનું એક પેલું છે તો અરબ સાગરમાં બે પ્ર છે અહીંયા તમે કોઈ પૂછે ધાર પશ્ચિમ સાઈડમાં કયો વખત આવ્યો તમે તરત કહી દેશો કચ્છ અને દક્ષિણ સાઈડમાં આપણે ખબર છે નીચે એટલે દક્ષિણ તો કઈ કહી દેશો તમે ખંભાત તો આ પણ એક યાદ રાખવાનું હતું પણ વાત એવી છે કે રેખાંશ માટે જેમ કે આ તમને આવી યાદ રહી ગયું કે વીસનો વીસ શૂન્ય છે ચોવીસનો છે પણ બેતાલીસનો લાગે છે તો તમને હવે ભૂલાશે નહીં અક્ષરભાઈ જે આડા આડા હાલે છે એની વાત તમને યાદ છે પણ રેખાબેન વિશે તો એવું કહેવાય છે કે એ આમ વ્યવસ્થિત એના પપ્પાને જ્યારે ચા આપીને તો આદુ સૂંઠ છે ને એ પણ ભેગું દઈએ અને ચામાં જો તર હોય ને તો ઉઠાવી લઈએ મિત્રો ફરીથી રેખાબીનનું કામ શું આદુ અને સૂંઠ દેશે અને ચામાં જે તર છે ને એ ઉઠાવી લેશે યાદ રહી જશે આદુ સૂંઠ દેશે ચામાં તર ઉઠાવશે મિત્રો આવું આપણે હસતા હસતા યાદ રાખવું જ છે કારણ કે આપણને પરફેક્ટ આવડવું જોઈએ વાર્તાને અનુસંધાને આપણે પૂરા માર્ક્સ લેવા છે તો વાત આટલી જ હતી શું કે આદુસૂંઠ દેશે અને ચામાં તર છે એ ઉઠાવશે તો મિત્રો આદુ સૂંઠ તો યસ અડસઠ યાદ રહી ગયા દેશે એટલે દસ તો બિલકુલ સાચું છે અડસઠ પોઈન્ટ દસ હે ને અને ચામાં તર ઉઠાવે યસ ચામાતેર ચામા તર એટલે ચીમોતેર યસ ચીમોતેર સાચું છે અને ઉઠાવે તો ઉઠાવે એટલે અઠ્યાવીસ તો યાદ રહી જશે તો મિત્રો આવું કંઈક કરવું છે શું કામ કરવું છે કે આપણે પૂરા માર્ક્સ લેવા છે તો આદુ સૂંઠ દેશે ચામાં તર ઉઠાવશે અડસઠ પોઈન્ટ દસ અઠ્યાવીસ તો પૂર્વ રેખાંશ બરાબર તો એ હંમેશા એમના પપ્પાને હેલ્પમાં હોય છે તો ચાની વાત હતી તો ચાની વાતમાં મને બીજી વાત યાદ આવી ગઈ કે મિત્રો એક ચાનો કપ છે અને એની અંદર ગાંધીજીનો સરસ મજાનો ફોટો છે અને તમે બોલી જાઓ છો શું બોલો છો કે કપમાં ગાંધી સાબ અરે કપમાં તમને એક નવાઈ પણ લાગે છે કે કપની અંદર ગાંધી સાહેબ ફોટો છે ગાંધીને ગાંધી સાબ કહો છો કપમાં ગાંધી સાબ અરે કઈ નથી સમજાતો ચાલો સમજી લઈએ મિત્રો અહીંયા એક કર્કવૃત્ત દોરેલ છે કર્કવૃત એક એક ગોલાય છે અને જેમાં તમે જોઈ રહ્યા છો કે આ બ્લુ કલરની દેખાણી છે એ કર્કવૃત છે એ ક્યાંક થી ને ક્યાંકથી પસાર થતી હશે જેમ કઈ કચ્છમાંથી પસાર થાય પણ પૂછાય એવું કે ભાઈ કયા કયા જિલ્લાઓમાંથી પસાર થાય છે તો ચલો જવાબ મેળવીએ તો મિત્રો સામે કપ છે એ રેડી છે એમાં ગાંધી સાહેબ જો દેખાડે છે ચિત્ર દોરેલું છે તો કર્કવૃત્તિ છે અમારા ગાંધી સાહેબની તો કર્કવૃત્ત મેં વૃત્તમાં જુઓ તમે છગડો દેખાય છે તમને દેખાય છે અંગ્રેજીનો છગડો તો કર્કવૃત્ત તમે પણ એવી રીતે લખજો એટલે એ છગડો કામ આવી જશે કારણ કે ગુજરાતના છ જિલ્લામાંથી આ કર્કવૃત્ત પસાર થાય છે કાલ સવારે કોઈ પૂછી લે કે ભાઈ ગુજરાતમાં કર્કવૃત કેટલા જિલ્લામાંથી પસાર થાય તો તમે કહી શકશો કે છ જિલ્લા હવે પ્રશ્ન કે ક્યાં ક્યાં જિલ્લા તો આપણે પશ્ચિમથી પૂર્વ તરફના ક્રમશઃ યાદ રહી જશે હવે તમે તમને હવે યાદ જ હશે ક એટલે કપમાં ગાંધી સાબર ક એટલે તમે કહી દો બિલકુલ સાચું છે ક એટલે કચ્છ પ એટલે તો પાટણ અને માં એટલે તો મહેસાણા યાદ રહી ગયું મિત્રો તો કચ્છ પછી પાટણ પછી મહેસાણા કોઈ એમ પૂછે કે ત્રીજા ક્રમે પશ્ચિમથી પૂર્વ કર્કવૃતમાં કયો જિલ્લો તો તમે તરત કીધો છો મહેસાણા ગાંધી ઉપરથી તમને યાદ જ છે ગાંધીનગર સાબ ઉપરથી પણ સાબરકાંઠા યાદ જ છે તો અરે ઉપર બિલકુલ સાચું અરવલ્લી તો મિત્રો હવે તમને યાદ છે કે કર્કવૃત્ત ક્રમશઃ કદાચ એમ જોઈએ સાતમા ક્રમિક કોણ છે છેલ્લે કોણ છે બીજા ક્રમે કોણ બધું આવડે હે ને તો કચ્છ પાટણ મહેસાણા ગાંધીનગર સાબરકાંઠા અરવલ્લી યાદ રહી ગઈ મિત્રો તો ફરીથી અંગ્રેજીમાં આપણે અક્ષાંશમાં જો તમને ખબર પડી ગઈ જે આડી અને મેં તમને એવું કીધું કે પપ્પુભાઈના અક્ષભાઈ છે થોડા આડા ચાલે છે તો અહીં આડી કાલ્પનિક રેખા છે અંગ્રેજીમાં એક યાદ રાખજો ને લેટીટ્યૂડ કે અને આને લોન્ગીટ્યૂડ તો અથવા લોન્જિટ્યૂડ બંને રીતે બોલાય છે અને રેખાંશ તો જો મેં તમને આમાં ઊભી તો એમ પણ કાલ્પનિક રેખા છે તો એ ઉદુભાઈ ઉદુભાઈ એટલે ઉત્તર દક્ષિણ હે ને તો એની રેખા ઊભી છે તો એ પણ તમને યાદ છે મિત્રો એક વાત અગત્યની કે પપ્પુભાઈનો અક્ષ આડો તો ચાલે છે પણ એને એકસો ને અગિયાર વાર કયો ને તોય ન માને કેટલી વાર એકસો ને અગિયાર વાર કયો ને તોય ન માને મિત્રો એકસો અગિયાર શું હશે તો એક યાદ રાખજો કે બે અક્ષાંશ વચ્ચેનું જે અંતર છે ને એ એકસો ને અગિયાર કિલોમીટરનું ઇઝ ઇટ ઓકે આશરે ક્યાંક ક્યાંક થોડું જે ચેન્જ છે એની વાતની રાતે કરશો પણ એકસો અગિયાર કિલોમીટર યાદ રાખજો અને હવે તમને પોઈન્ટની અંદર પૂછે કે ભાઈ ગુજરાત છે કેની કેની વચ્ચે આવ્યું છે તો વીસ શૂન્ય છે ચોવીસનો છે પણ બેતાલીસનો દેખાય છે તો યાદ જ છે વીસ શૂન્ય વીસ પોઈન્ટ શૂન્ય છ અને ચોવીસ પોઈન્ટ બેતાલીસ અને ઓલું પણ યાદ છે આદુસૂંઠ દેશે હે અડસઠ પોઈન્ટ દસ અને ચીમ્બોતેર પોઈન્ટ અઠ્યાવીસ કેમ યાદ છે યસ ચામાતોર ઉઠાવે મિત્રો હવે કર્કવૃત્તિની વાત પણ ખબર છે કે કડકવૃત્તિ છે અમારા ગાંધી સાહેબની તમે કહેશો સાહેબ આયા શું કામ આવું કર્યું છે કડક ને અમરાણ ગાંધી તો મિત્રો અમમાંથી ગાંધી સુધી જવાની વાત છે એટલે કે અમદાવાદથી ગાંધીનગર તો એનું અનુસંધાન છે જી હા મિત્રો અમદાવાદથી ગાંધીનગરનું અનુસંધાન એ છે કે જ્યારે આપણે ગુજરાત છૂટું પડ્યું એટલે કે ગુજરાતનો સ્થાપના દિવસ હતો ત્યારે પાટનગર કોણ હતું તો કે અમદાવાદ જ હતું હવે ગાંધીનગર છે તો એ હવે કેવી રીતે તો એની તારીખ પૂછે તો યાદ તો રહેવી જોઈએ તો મિત્રો ગાંધીનગરમાં શું થાય તો કે ભાઈ એક વત્તા એક બરાબર બે જ થાય હે ને તો આપણે જે વહીવટ ચાલતો હોય ને એ તો સિસ્ટમેટિક હોવો જ જોઈએ અને સિસ્ટમેટિક વહીવટ માટે જ પાટનગર છે તો એ ગાંધીનગર છે તો એમ યાદ રહી જાય કે એક વત્તા એક બરાબર બે એ તો યાદ રહી ગયું બીજી વાત કે ત્યાં કોણ હોય તો જે લોકો સત્તાની અંદર ચૂંટાઈને આવ્યા હોય કોણ કે એક એક જણાએ મત આપ્યો હોય તો બરાબર સત્તા જેણે આણી હશે એ ત્યાં આવ્યા હશે તો સત્તા આણીને ત્યાં આવ્યા હશે એક એક જણામાંથી તો એક અને એકની વચ્ચે તમે જોઈ રહ્યા છો કે અહીંયા આપણે એક અને એકની વચ્ચે આણી હશે તો સત્તાણી પતિ સત્તાણું યાદ રહી જશે મિત્રો તો હવે ક્લિયર છે એક એક એટલે અગિયાર પછી બે એટલે ફેબ્રુઆરી અને એક એકની વચ્ચે સત્તાણું એટલે ઓગણીસો ને એકોતેર મિત્રો આ ભૂલાઈની તારીખ અને હવે તમને ભૂલાવાની નથી પૂછે કે ગાંધીનગર ક્યારે પાટનગર તરીકે તો અગિયાર ફેબ્રુઆરી અથવા અગિયાર બે ઓગણીસો ઇઝ ઇટ ઓકે મિત્રો તમને હવે કદાચ આગલા પાર્ટનું પૂછો તો તમને યાદ છે કે આપણો જે એરિયા છે એ કેટલો હતો બિલકુલ તમને યાદ છે કે ઓગણીસો સાહીઠ અને ચોવીસ તો એના વિશે પણ થોડુંક જોઈ લઈએ મિત્રો આપણે જાણીએ છીએ કે એક છન્નું ઝીરો ચોવીસ આટલા ચોરસ કિલોમીટર આપણા ગુજરાતનો એરિયા છે પ્રશ્ન એવું પૂછાય કે એ ભારતનો જેટલો એરિયા છે એમાંથી કેટલા ટકા એ રોકે છે તો તમે જે આ વચ્ચે જે છગડો દેખાય છે ને એ યાદ રાખજો છ ટકા એ છે ભારતનો રોકે છે અને બીજું કદાચ એવું પૂછે કે એરિયાની દૃષ્ટિએ ક્રમ કેટલામાં તો આખા રાજની અંદર મધ્યમાં રહીને તમે જો પૂછો તો એનો જવાબ ઉત્તર કયો આવે તો કે ગુજરાત જ આવે તો મિત્રો રાજ મધ્ય માહી ઉત્તર કયો આવે તો કે ગુજરાત તો મિત્રો રાજ મધ્ય માહી ઉત્તર ગુજરાત એવું યાદ રહી જશે તો રાજ તો આખા ભારતમાં સૌથી વધારે એરિયામાં તો રાજ યસ સાચા છો રાજસ્થાન તો રાજ્યોની વાત છે મધ્ય મધ્યપ્રદેશ માહી કયો કહો કહો યસ બિલકુલ સાચું મહારાષ્ટ્ર ઉત્તર ઉત્તરપ્રદેશ અને હવે કોણ આવે ગુજરાત તો પાંચમા ક્રમે આપણું ગુજરાત છે કેટલા કિલોમીટર ચોરસ કિલોમીટર એક છન્નું ઝીરો ચોવીસ બરાબર તો એ પણ યાદ રાખ્યો તો મિત્રો મને લાગે છે તમને બધું હવે યાદ છે અને જો તમે યશ કહેતા હો તો તમારી કસોટી લઈ લો પેન હાથમાં રાખજો પંદર પ્રશ્નો પૂછવાનો છે મને ખાતરી છે પંદર માંથી મોટા ભાગના તમારે આવડી જ જવાના છે આ યુ રેડી તો મિત્રો પ્રશ્ન નંબર એક પ્રશ્ન આડી કાલ્પનિક રેખા એને શું કહે છે બિલકુલ સાચું અક્ષાંશ ગુજરાત એ ભારતની કઈ દિશામાં આવેલ છે બિલકુલ સાચું પશ્ચિમ મિત્રો ખબર છે આપણે અહીંની જે ટ્રેન હોય છે એમાં વેસ્ટર્ન રેલવે લિંક હોય છે ડબલ્યુઆર હે ને ડબલ્યુઆર એટલે વેસ્ટર્ન એટલે આપણે પશ્ચિમ સાઈડમાં છીએ ત્રીજું ગુજરાતમાં કર્કવૃત કેટલા જિલ્લામાંથી પસાર થાય છે બિલકુલ સાચું ઓલું વૃત્તનો છગડો યાદ આવી ગયો છે છ જવાબ સાચો જ છે ગુજરાતમાં પશ્ચિમે કયો અખાત આવેલો છે મિત્રો પશ્ચિમ યસ બિલકુલ સાચું છે તો કચ્છનો અખાત ગુજરાત ક્યાં બે પૂર્વ રેખાંશો હા રેખાબેન યાદ આવે છે બિલકુલ સાચું છે તો દસ ચીમોતેર પોઈન્ટ અઠયાવીસ બરાબર તો એ અંશના માપ છે તો બિલકુલ સાચા છે ત્યાર પછી ગુજરાત ક્યા બે ઉત્તર અક્ષાંશ વૃત્ત પર છે બરાબર અક્ષભાઈ આડા તો મિત્રો

ફરીથી આપણે કોઈને ગભરાવવા નથી પણ એને પછી કહેવાનું કે આ ચેનલથી તમને તરત ને તરત બધું પરફેક્ટ આવડશે તો આપણી સાથે એને જોડવાનો પ્રયાસ કરવાનો કારણ કે એનડીસીનો હેતુ જ છે બધાને રમત કરતાં કરતાં આપણે આગળ લઈ જવાય છે તો મિત્રો પશ્ચિમથી પૂર્વ ચોથા ક્રમે કર્કવૃત્તમાં જિલ્લો તમને તો યાદ જ છે ને કપમાં ગાંધી સાબ અરે તો ક પ મ ગાંધી બરાબર ને તો તમને કચ્છ પાટણ મહેસાણા અને ગાંધી યસ ગાંધીનગર તો બિલકુલ સાચું છે ગાંધીનગર જાઓ ગુજરાતમાં દક્ષિણે કયો અખાત આવેલો છે વેરી ગુડ ખંભાત ખંભાતનો અક્ષા અખાત અને ગુજરાતનો વિસ્તાર ભારતનો કેટલા ટકા હિસ્સો છે મિત્રો યાદ કરો યાદ જ છે સર છ ટકા બરાબર છે ગુજરાત એ વિસ્તારમાં કેટલામાં ક્રમે રાજ્ય છે તમે કહો સાહેબ બધાએ પાંચે પાંચ બોલી દઈ હે તો પાંચ છે એ સાચું જ છે હેને તો આ કેવી મજા આવે મિત્રો એક પણ ભૂલનો પડે હે ને રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ને ગુજરાત આ બધું તમને યાદ જ છે કારણ કે રાજ મધ્યમાં અહીં ઉત્તર આવું બધું તમે યાદ રાખ્યું છે અને પછીનો પ્રશ્ન છે પૃથ્વી ફરતે ઊભી કાલ્પનિક રેખાને શું કહે છે જો ઊભી યસ રેખાબેન ઊભા છે રેખાંશ તો બિલકુલ સાચું છે કોઈ કહેશે સર આઠમું તો ભૂલાઈ ગયું ગુજરાતમાં હાલ ક્યુ પાટનગર છે ને ક્યારથી તો બરાબર જ છે ગાંધીનગર અને તારીખ ક્યારથી એટલે વેરી ગુડ અગિયાર બે ઓગણીસો એકોતેર બિલકુલ સાચું છે અને ત્યાર પછીનું કે બે અક્ષાંશ વચ્ચે ચૌદમું બે અક્ષાંશ વચ્ચેનું અંતર કેટલા કિલોમીટરનું હોય છે યાદ જ છે એકસો અગિયાર અને છેલ્લો પ્રશ્ન ગુજરાતમાં કર્કવૃતમાં છેલ્લો જિલ્લો પૂર્વમાં કયો પૂર્વમાં છેલ્લો યસ યાદ જ છે તો કર્કવૃતમાં છેલ્લે છે પાછું એ પૂર્વની અંદર છે તો પશ્ચિમથી પૂર્વ તરફ જઈ રહ્યા છે કયું અરે અરે એટલે અરવલ્લી તો મિત્રો મજા આવી તો મજા તો એટલે આવી છે કે તમે બસ ઉત્સાહભેર જોડાઈ ચૂક્યા છો અને આ મજા તો હજી શરૂઆત કરી છે તો ઓનલાઈન ટેસ્ટના અનુસંધાને હવે આવા જ વિડીયો આવશે આવી જ મજા કરશું અને કોઈ પણ પરીક્ષા અ એ આપણા માટે સહજ હશે તો વલોણું તમારા માટે રેડી છે મિત્રો ભણવામાં પણ આપણે થોડીક કડક વૃત્તિ રાખવી પડશે કારણ કે જેમ કડક વૃત્તિથી ગાંધીજીએ ભગાડી મૂકાતા ને તો આપણે કંઈક ભગાડવાનું છે શું યસ બિલકુલ બિલકુલ સાચું છે આપણો ખોટે ખોટો જે ડર છે કાલ્પનિક ડર એને ભગાડવાનો છે અને એટલે જ વલોણામાં કે કડકવૃત્તિ ગાંધી જેવી જાતને જરા જગાડશું કડક વૃત્તિ ગાંધી જેવી આપણે ગાંધીજી જેવી કડકૃતિ રાખવાની છે અને એટલા માટે જ જાતને જરા જગાડશું એમણે ભગાડ્યા અંગ્રેજો આપણે ડર ભગાડશું જ્યાં મિત્રો એને જેમ અંગ્રેજોને ભગાડ્યા એમ આપણી પાસે જે ખોટો કાલ્પનિક ડર છે ને એને ભગાડવો છે અને ભગાડવા માટેનું જ આપણા એનડીસીનો પ્રયાસ છે બસ મિત્રો આનંદથી ભયણા કરો આગળ વૈદા કરો અને આજુબાજુવાળો બધા પાસે મોબાઈલ છે એને બોલાવી અને કે લાવ અને પછી એને આપણા વિડીયો બતાવ્યા કરો આનંદ કરતા રહેશો પણ હા મિત્રો કોમેન્ટમાં તમે ખાસ લખજો કેટલા માર્ક્સ આવ્યા કેવી મજા આવે છે તો બધાને એક પ્રોત્સાહન મળશે અને આપણું કામ આગળ આગળ ચાલુ રહેશે વિશ્યુ ઓલ ધ બેસ્ટ આવજો